સમાચારોમાં આગળ વધીએ. વહેલી સવારે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા તાઇવાનની રાજધાની તાઇપે ધ્રુજી ઉઠી છે. આ અંગે તાઇવાન સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશને જાણકારી આપી છે. મળતા અહેવાલ મુજબ ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તાઇપેનના અનેક ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ સાથે અનેક ટ્રેન સેવાઓ પણ રદ કરી દેવાઈ છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે જાપાનના બે દ્વીપો પર તો સુનામી પણ આવી ગઈ. તાઇવાનના હુઆલિન ની ભૂકંપની ઘણી તસવીરો અને વિડીયો સામે આવ્યા છે, જેમાં ઇમારતો ધરાશાયી થતી જોઈ શકાય છે. ઘણા મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ ઢગલાબંધ થતા જોઈ શકાય છે. તાઇવાનમાં ભૂકંપના કારણે મોટા પાયે વિનાશ થયો છે. આ પછી દેશભરમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ ભૂકંપની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં 5 માળની ઇમારત નમેલી છે. ભૂકંપના કારણે અનેક શહેરોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. અનેક લોકો ઇમારતમાં ફસાયા હોવાની આશંકા છે. તાઇવાન, જાપાન અને ફિલિપાઇન્સમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જો કે ભૂકંપમાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. તાઇવાનમાં આવેલા આ ભૂકંપને 25 વર્ષમાં સૌથી ભયાનક ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર તાઇવાનમાં આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે એના આંચકા શાંઘાઈમાં પણ અનુભવાયા હતા. ચીની મીડિયાનું કહેવું છે કે ચીનના ફુઓ જિયામેન, જુઆવેન અને નિંગડેનામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.